હાલોલ શહેરમાં પોલીસનો સપાટો. પંચમહાલના હાલોલ નગરમાં દિવાસો નજીક આવતા દશા માતાજીની મૂર્તિ ખરીદી કરતા લોકો બજારમાં ઉમટ્યા અને માસ્ક વગર ફરતા લોકોને ટ્રાફિક પોલીસ દ્વારા અટકાયત કરીને દંડ ફટકારવામાં આવ્યો. હાલોલ તાલુકામાં દિન પ્રતિદિન કોરોના પોઝિટિવ કેસ વધતા જાય છે, જેને ધ્યાનમાં લઈ અગમચેતીના ભાગરૂપે હાલોલ વેપારી મંડળ અને વહીવટી તંત્ર દ્વારા એક નિર્ણય લેવામાં આવ્યો કે નાના મોટા વેપાર ધંધા સવારના 8 થી 4 વાગ્યા સુધી ચાલુ રહેશે. તંત્ર પોતાનું કામ કરી રહ્યું છે, પરંતુ હાલોલમાં ખરીદી માટે આવનારા લોકો ના તો માસ્ક પહેરે છે, ના તો સોશિયલ ડિસ્ટન્સ જાળવે છે, જેને ધ્યાનમાં લઈ આજરોજ હાલોલમાં ટ્રાફિક પોલીસ દ્વારા કડક ચેકિંગ કરવામાં આવ્યું. માસ્ક વગર ફરતા લોકોને ટ્રાફિક પોલીસ દ્વારા અટકાયત કરીને દંડ ફટકારવામાં આવ્યો. તો બીજી તરફ દિવાસો નજીક આવતા બજારમાં દશા માતાજીની મૂર્તિનું ધૂમ વેચાણ થઈ રહ્યું છે. હાલોલમાં અલગ અલગ જગ્યાએ દશા માતાજીની મૂર્તિઓ જોવા મળી. માતાજીની મૂર્તિઓની ખરીદી કરતા લોકોમાં સોશિયલ ડિસ્ટન્સનો અભાવ જોવા મળ્યો અને હાલોલ પોલીસ દ્વારા કડક કાર્યવાહી કરી માસ્ક પહેર્યા વગર ફરતા લોકો પાસે દંડ વસૂલવામાં આવ્યો છે. રિપોર્ટર નવનીત ગોહિલ, હાલોલ, પંચમહાલ.